ચોખાના લોટનું ખીચું બધા બનાવતા હોઈએ છીએ. પણ આમ જોઈએ તો ખીચું જ કહેવાય, પણ ખીચા બોલ્સ થોડાક નવા આકારમાં, એટલે જ્યારે પણ કોઈને આપીએ તો ડિફરન્ટ વસ્તુ લાગે, ટેસ્ટમાં સરખું લાગે પણ થોડુંક જુદી સ્ટાઇલથી. શરૂ કરીએ લસણિયા ખીચા બોલ્સ. નમસ્તે મિત્રો, કેમ છો? માયાદીપક 22 યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. અવનવી રેસીપી સાથે આપ સૌ મારી સાથે જોડાઈ રહ્યા છો એનો ખૂબ આનંદ છે. હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયાદીપક 22 સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો, બાજુમાં રહેલા બેલ આઇકોન પર ક્લિક કરશો તો ઓલ બટન આવશે અને એ દબાવવાથી મારા સંગીતના અને રસોઈના વિડીયો તમને સૌથી પહેલાં મળશે. તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. તો શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી. ખીચા બોલ્સ ખીચું બધા બનાવતા જ હોય છે ચોખાના લોટનું, પણ આવી રીતે થોડુંક જુદું સ્ટાઇલનું તમે બનાવીને આપો તો બધાને ખૂબ મજા આવતી હોય છે. મેં અહીંયા મેઝરમેન્ટનું 1.5 કપ પાણી લીધું છે, પાણીને ઉકાળવા મૂકી દીધું છે ગેસ ઉપર. 1 કપ ચોખાનો લોટ લીધો છે, કમોદની કડકીનો આ લોટ છે. તમે લોટ કયા પ્રકારનો લો એના ઉપર મેઝરમેન્ટનું પાણી જતું હોય છે. તમે જો નવી કણકીનો લોટ લો તો એક સરખું પાણી જતું હોય છે, ઘણીવાર બહુ જૂનો લોટ હોય તો ફૂલતો હોય છે તો હંમેશા તકલીફ થતી હોય છે, ઘણીવાર થોડાક માપમાં ફેર પડતો હોય છે. પણ આ સીધી રીતથી હું તમને બતાવું છું કે તમારે કોઈ વાર તકલીફ નહીં પડે. તો આવી રીતે મેં 1 કપ લીધો છે અને 1.5 કપ પાણી લીધું છે. 1 ચમચી જેવા તલ ઉમેરું છું. અહીંયા મેં અજમો અને જીરું બે સરખા પ્રમાણમાં લીધું છે. અજમો એ પચાવવાનું કામ કરે છે, ચોખાનો લોટ થોડો ભારે હોય છે એટલે સરસ લાગે છે. જીરું ઓપ્શનલ છે, જીરાથી થોડો કલર પીળો પકડાતો હોય છે પણ બહુ ઓછું નાખવાનું. તમને પીળાશ પડતા આ બોલ ભાવે તો તમે થોડું વધારે પણ ઉમેરી શકો છો. મેં અહીંયા 1 ચમચી સિંધો મીઠું લીધું છે અને 5 ચમચી પાપડખાર લીધો છે. પાપડખાર તમારી પાસે ન હોય તો સાજીના ફૂલ સોડા બાયકાર્બોનેટ તમે નાખી શકો છો, ઓપ્શનલ છે, તમને ન ખાવું હોય તો નહીં નાખવાના. તો એ ઉમેરી દઈએ છે. તીખાશ માટે હું થોડા મરચાં ઉમેરું છું. મરચાંને તમે એકદમ વાટીને પણ ઉમેરી શકો છો. મેં થોડાક કાપી અને ઉમેર્યા છે જેથી કરીને ખાવામાં એનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. આને ઉકળવા દઈએ છે. પાણી ઉકળવા માંડ્યું છે, ચાખી લેવાનું. મીઠું તમને બરોબર લાગે છે કે નહીં એ પ્રમાણે જોઈ લેવાનું તમારા ટેસ્ટ પ્રમાણે. પાણી ઉકળે પછી આપણે આ લોટ ધીરે ધીરે ઉમેરીએ છીએ. આવી રીતે હલાવતા જવાનું છે. ઘણા લોકો લોટ રાખી અને પછી ઢાંકી દેતા હોય છે જેનાથી ગઠ્ઠા પડતા હોય છે. તમે આ રીતથી બનાવશો તો કોઈ દિવસ ગઠ્ઠા પણ નહીં પડે અને કોઈ વાર તમારા પાણીની વધઘટ હશે તો તમે આટલો બચતો હોય તો તમે બચાવી શકો છો. પણ મારે પરફેક્ટ માપથી આ આવી રહે છે. તમે જોઈ શકો છો કે બધો લોટ મેં ઉમેરી દીધો છે અને સરસ મજાનું આ ખીચું તૈયાર થઈ ગયું છે. બહુ ઇઝી છે ખીચું બનાવવાનું, બહુ સરસ રીતે આ થાય છે. તમારી પાસે નોનસ્ટિક વાસણ હોય તો સરસ થાય છે આ, પણ એ ન હોય તો તમે જાડા બુંદાવાળા તળિયાવાળું વાસણ હોય એમાં બનાવી શકો છો. જોઈ શકો છો કે આ સરસ મજાનું મિક્સ થઈ ગયું છે અને ગઠ્ઠા પણ નથી પડ્યા. તમે જોઈ શકો છો આ રીતથી બનાવશો તો તમારે કોઈ દિવસ ખીચું બગડશે નહીં. ખીચું જ્યારે બનાવવું હોય તો તમે આ રીતથી બનાવી શકો છો. આને હવે ઢાંકી દઈએ છે. તમે જોઈ શકો છો કે સરસ મજાનું ચડવા માંડ્યું છે. મારી પાસે આવું ઢાંકણું છે, ઊંડું પાણી રહેવું. હું આવી રીતે પાણી નાખીને ઢાંકી દઉં છું. તમારી પાસે આવું ઢાંકણું ન હોય તો થોડુંક આવી રીતે પાણી લઈ હાથમાં અને ઉપર છાંટી દેવાનું જેથી કરીને ખીચું ડ્રાય નહીં થાય અને એની વરાળથી સરસ રીતે ચડી જશે. અને સીધા ઢાંકણા ઉપર પણ તમે આવી રીતે પાણી ઉમેરી અને ધીરા તાપે એને થવા દેવાનું છે. 5 મિનિટ પછી એને ઊંધું કરીને હલાવવાનું છે. 5 મિનિટ થઈ ગઈ છે, એને હવે પાણી અંદર ઉતરે નહીં એ રીતે ખોલી અને ફરીથી આવી રીતે ઊંધું કરી લઈએ છે. ઢાંકી અને ફરીથી એને થવા દઈએ છે 5 મિનિટ.
પાંચ મિનિટ પછી જોઈ શકો છો કે આ સરસ મજાના ચડી ગયા છે. પાણી વધારાનું કાઢી નાખીએ છીએ અને આ તૈયાર થઈ ગયું છે. એક બાઉલ કે થાળીમાં લઈ લઈએ છીએ. થાળીમાં લેતા પહેલાં થાળીને ઓઇલથી ગ્રીસ કરી લઈએ છીએ, જેથી કરીને લોટ અંદર ચોંટે નહીં, અને એમાં ટ્રાન્સફર કરી લઈએ છીએ. થાળીમાં ટ્રાન્સફર કરી લીધા પછી આવી રીતે વાટકી કે લોટો કે કંઈક વાસણ હોય એમાં તેલ લગાવી અને આને બરાબર એક સરખું કરી લઈએ છીએ, જેથી એના બોલ સરસ વળે, સ્મૂધ થઈ જશે. થોડુંક ઠંડુ થાય પછી જ કરવાનું, બહુ ગરમ હશે તો તમે દાજી જશો. જોઈ શકો છો મેં અહીંયા વાટકીમાં તેલ લીધું છે. હાથને આવી રીતે ઓઇલથી ગ્રીસ કરવાના છે અને નાના નાના આવા બોલ્સ વાળી લઈએ છે. જોઈ શકો છો એકદમ સ્મૂધ થઈ ગયા છે તેલથી. આવા ગોળ વાળી લઈએ છે. મોટી નાની સાઇઝ તમારે જે રીતે બનાવવા હોય એ રીતે બનાવી શકો છો, પણ એક સરખા નાના આવા સરસ લાગે છે. બહુ ગરમ હોય ત્યારે તમારે આ પ્રોસિજર નથી કરવાની, ને બહુ ઠંડુ થાય તો પણ નહીં કરવાની. મિત્રો જોઈ શકો છો કે સરસ મજાના બોલ મેં વાળી લીધા છે. એક ચમચો મેં તેલ લીધું છે, સિંગ તેલ છે. એમાં મેં થોડાક એક ચમચી જેવા તલ છે ને અડધી ચમચી જીરું છે. આપણે રાઈ વગાડતા નથી, ખીચાના લોટમાં જનરલી જીરું જ વપરાતું હોય છે, રાઈ વપરાતી નથી, એટલે કોમ્બિનેશન પણ નથી સારું લાગતું. પણ તમને ભાવતું હોય તો તમે વગાડી શકો છો, ને હિંગ પણ નથી નાખતા. જીરું ને તલ ફૂટી ગયા છે, થોડાક મરચાં ઉમેરું છું જેથી ખૂબ સરસ ટેસ્ટ લાગશે. મરચાં સરસ ફૂટી ગયા છે, તમે મીઠો લીમડો પણ નાખી શકો છો, મેં નથી નાખ્યો. આને આવી રીતે શેકી લઈએ છીએ એક બે મિનિટ સુધી. આવી રીતે સરસ મજાના શેકી લઈએ છીએ. થોડુંક સંચળ પાવડર, લસણની કોરી ચટણી, આનો વિડીયો મેં મૂક્યો છે. પહેલી વાર યુટ્યુબ પર આવી રીતે બનાવી છે કોઈએ, તમે બે વર્ષ સુધી કે ત્રણ વર્ષ સુધી સાચવી શકો છો. ડ્રાય ચટણી થાય છે, ખૂબ સરસ થાય છે, તમે વિડીયોમાં જોજો ચેનલમાં. હલાવી લઈએ છીએ આ લસણિયા ખીચા બોલ્સ, બહુ જ સરસ લાગે છે. અને કંઈક નાસ્તો અલગ, આમ ખીચું જ કહેવાય પણ નામ રૂપ જુજવા, ચોખાનો લોટ જ હોય પણ સરસ થાય. જોઈ શકો છો થઈ ગયા છે. ગેસ બંધ કરીએ છીએ, સર્વ કરીએ છીએ. એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. જોઈ શકો છો કે એકદમ સરસ આ બોલ થાય છે. અને મેં કાચું તેલ છે સિંગ તેલ, એમાં મરચું ઉમેર્યું છે. ચટપટા ખીચા બોલ્સ, લસણિયા બોલ્સ. તમે ઉપરથી કોથમીર પણ ગાર્નિશ કરી શકો છો, પણ આનો એકલો આવો જ ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. તો મિત્રો તમે આ વિડીયો જોયો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું રેસીપીના એક નવા પ્રયોગ સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય.